બનાસકાંઠાના વડગામમાં મનરેગા કૌભાંડની તપાસમાં તંત્ર સાવ નમાલું દેખાતા લોકોમાં રોષ વધી ગયો હતો. વડગામ તાલુકા પંચાયતના સત્તાધીશો પર ભ્રષ્ટાચારના આરોપ હોવાથી થલવાડા ગામના યુવક દ્વારા મનરેગામાં થયેલો ભ્રષ્ટાચાર બાબતે આગળ પગલાની તપાસની માંગ ઉઠી હતી. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં મનરેગાના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ ઉઠવા પામી છે, જેમાં વડગામ તાલુકાના થલવાડા ગામના સામાજિક કાર્યકર હસમુખ રાઠોડે ઉચ્ચ કક્ષાએથી તપાસની માંગ કરી છે. મોટા પાયે કામોમાં ગેરરીતિ થઈ હોવાના કારણે અરજદારે વડાપ્રધાન અને મુખ્યમંત્રી કક્ષાએ પણ લેખિતમાં રજૂઆત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અરજદારને તપાસમાં ભીનું શંકેલા એમ લાગતું હોય તટસ્થ તપાસ માટે તપાસ પંચની માંગ કરેલ છે, છતાં કોઈ ખાસ પરિણામ ન આવતા અરજદારે હારી થાકીને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાથે કરી મુલાકાત. વડગામ તાલુકામાં મનરેગામાં થયેલા ગેરરીતિઓ બહાર લાવવા મદદ માંગી હતી. અરજદારે આક્ષેપ કર્યા હતા કે ખોટા જોબ કાર્ડ, પેવર બ્લોક, માટીકામ, ચેકડેમ સહિતની મનરેગાની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. મારું નામ હસમુખ રાઠોડ છે. હું વડગામની અંદર મનરેગા એક્ટિવિસ્ટ તરીકે કામ કરું છું અને લોકોના હિતમાં લોકોને ગરીબોને ન્યાય અપાવું છું. તો હું મનરેગા અંતર્ગત યોજના જે ચાલે છે આખા દેશમાં ભારતમાં, એની અંતર્ગત યોજનામાં બહુ વડગામમાં ભ્રષ્ટાચાર થયો હતો. એના આધારે મેં અરજી કરી હતી મુખ્યમંત્રી સહિત, વડાપ્રધાન સહિત અને પાલનપુર DDO, કલેક્ટર, નિયામક બધાને અરજી કરી હતી, છતાં પણ કોઈનો જવાબ આવ્યો નથી. અત્યાર સુધીમાં આનો કોઈ તપાસ ચાલુ થઈ નથી. મુખ્યમંત્રીને મેં ફેક્સ કર્યો ફરી વખત, તો એમનો જવાબ આવ્યો કે ભાઈ CRDમાં તમે જઈ અને તપાસ કરો, તો CRD હજી સુધી કોઈ તપાસ કરી નથી. જો આ તપાસ ટૂંક સમયની અંદર કરવામાં નહીં આવે તો હું ઉપવાસ પર બેસીશ. દીપક પુરબિયા, આઝાદ ન્યૂઝ, વડગામ.